કાગજ ના મારા અંદરલી તિજોરી ના તાળા તોડી નાખે મને લાગે દિવાલ ટેકી ના આવતા એ મારા પૈસા પડ્યા સોનું પડ્યું અંદર કેટલું કેટલું વસ્તુ એ કોણ છે ગજના આજ ગજના થોડું કમ તો સોરી જા કાલ બધું સોરી જા તો હવે હે ને પોલીસ સ્ટેશન જાતા હું અને ફરિયાદ લખાય આવું તારી ગાડી હોય નઈ મને તારી ખબર ના પપ્પા ધીમે ધીમે બોલો ને કોઈ જોઈ જાય સાંભળી જાય તો હું આખો દી ઘર માં આમ ટાટિયા ટીવી પોળા કઈ ટીવી જોતો હોય અને બધા સાંભળી જાય કામ ધંધો કરવો ને ગાડી કઈ લાવે પણ એમ એ બા હું પૈસા કમાણો મેં લીધી મારા ખર્ચે હું જોઈ રહ્યો ગાડી કાઢ મારે પોલીસ સ્ટેશન જવું છે પણ પોલીસ સ્ટેશન ક્યાં જવું એટલે આપણું ઘર એને એમાં કોઈક વંડી ઠેકી ને આવે ને અંદર તાળા તોડી નાખે ફોરી ને જઈએ એ મારા છે ને તમારી ભેગું પોલીસ સ્ટેશન ને આવું તમે એકલા ઉપડો તો તારા બાપ નો પેટ નો જ નથી નાનો તો તારો કીધું નતો માટો મોટો છો હવે તો કઈ કીધું ખાય જીસના પેટ ના ઓહ નો મારા છે ને તમારી ભેગું આવું જ નહીં તમે રાડું તો જો નાખો કોક જોઈ ના ધીમે બોલો તું છે ને ખોટી જગ્યાએ પેદા થઈ ગયો તું આ બાપ નો હોય જ નહીં બાપા તમારે જેટલું હમળાવું હોય ને એટલું હમળાવો પણ છે ને હું તમારે અરે ને આવવાનો ને આવવાનો ને આવવાનો હા તો જાઓ ગામ માં જાઓ આટા મારો ફેરા ફોડા કા ગામ માં તમારો બાપ નું નામ રોશન કરો જીસના પેટ તાવ તું તા હતો આખા ગામ માં મેં તને ગોઈતો એલા ભાઈ શું કામ છે તારું એક સપનું આવ્યું મને હવાર ના પોર માં મારું સપનું તને આવ્યું તો હવાર ના પોર માં આવ્યું હું બોલ એ નવી ગાડી લીધી ને તારો ખરાબ સમય ચાલુ થઈ જાય હવે જા જા એવું કઈ નો હવે તારો ખરાબ સમય ચાલુ થઈ ગયો છે એક તો ગાડી લીલી છે હોઈ જા સાન માનો મને એવું કેમ લાગે તે મારી ગાડી ને જોઈને છે ને તને બળી લા બળી બળી ને આ તો ભાઈ બન છો ને એટલે કહું છું લીન કઈક થાય તો હવે મને કઈ નો થાય હવે હું સપના માં કઈ માનતો જ નહીં હવે નીકળ નીકળ એટલે ભાઈ હારા હાટો લીન કહું તું ઘેરે રહીને હોઈ જા સાન માનો મારે જરૂરી કામે મને જવા દે મારા જરૂરી કામે મને જવા દે મારા બાપ ના ના લઈ લો લઈ લો મારા બાપ લઈ લો દાદા હવે મને આખી ગેમ સમજાણી છે જો આ ગગો મારો દીકરો ન હોત ને એક ટાટિયો કાપીને સુરત માં નાખી દેત એક ટાટિયો કાપીને મુંબઈ માં નાખી દેત એટલે તું મને હવે જવા દે કેટલી વાર મેં કીધું તો સમજતો કેમ નથી લા એટલે તું માર ખાધા વગર જાય કે હવે દાદા તો સમજતા જ નથી જાઓ તમારે અડધું સપનું મારું હાસુ થઈ ગયું તું મારું કીધું હા ભાઈ મારું સપનું હું છે અડધું તો બાકી છે કેવાનું એલા ભાઈ તું હવાર નો છે ને મારે લોહી પી જાય ભાઈ નથી સાંભળવું તારું સપનું હાઈ ભાઈ તો ખરો પેલા એલા ભાઈ લાભ કરવાની તું જાય નઈ એક રાત માં ગાડી બદલાઈ નાખે મને કે તો ખરો તાઈલા પૈસા આવે એલા ભાઈ તારો ભાઈ ધંધા દેવા કરે એક રાત માં એટલી ગાડીઓ બદલાવાની છે ને હજી તો તું જોતો જા પૈસા તો આવે એકલા તારા ભાઈ ભાઈ તો તારા ભાઈ બહુ પૈસા આવે રાત ના પા એલા ભાઈ એક એક રાત માં એટલા હું પૈસા લાવું ને વાત પૂછ માં તો સારું કેવાય ઓહ નો ઈ કેમ ગાડી લેવાની મને ખબર છે તમે
હજી લઈ લો ને જો દીકરા જોયું મેં કીધું ને સમય આવતો સાબિત થઈ જાય આ થઈ ગયું ને સાબિત બધું જો દીકરા જોયું આ હાંસા સેન વેચી આવે ને બગસરા ના સેન લીન ના રાખી દે આવી ઓલાદ તો ભગવાન દુશ્મન ને નો આપે તારા બાપા ના માર ખાય એટલે ભાઈ તો તારે છે ને વેલા કેવું જોઈએ ગોનો કઉ તું મને કેવા દે તો થાય ને સીધો ભાગા થી મને કે ભાગવાનું મારે તમે રહી ને આવો તમે જાવ જ હું અહીંયા બેઠો એ મોકરા ગાડી કાઢ ની સાનો મનો પણ હજી ખરાબ સમય તો મારો શરૂ ને આસુ બોલ તારી ભાઈ અડધું સપનું તો મારું હાસુ થઈ ગયું છે અડધું સપનું બાકી થઈ ગયું છે ને થઈ ગયું એમ તે ગાડી લીધી થઈ ગયું હશે ને થઈ ગયું એમ કહી દે